નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં અને આજે આપણે બનાવીશું વ્રત ઉપવાસ કે પ્રસાદ તરીકે બનાવી શકાય એવો કેળાનો હલવો કે કેળાનો શીરો તો એને બનાવવા માટે આપણે ત્રણ મીડિયમ સાઇઝના કેળા લઈશું અને એને આ રીતે નાના ટુકડામાં સમારી લઈશું જો તમે ચાહો તો કેળાને મેશ પણ કરી શકો છો તો કેળાનો હલવો બનાવવા માટે આપણે એક કઢાઈમાં અડધો બાઉલ જેટલું ઘી લઈશું અને એને ગરમ થવા દઈશું ઘી ગરમ થઈ જાય એટલે આમાં આપણે એક બાઉલ જેટલી સોજી નાખીશું અને સોજીને બેથી ત્રણ મિનિટ સુધી આ રીતે સતત હલાવતા રહીને ધીમીથી મીડિયમ ફ્લેમ પર શેકતા રહીશું તો મિત્રો અહીં આપણે સોજીને ત્રણ મિનિટ સુધી સતત હલાવતા રહીને શેકી લીધી છે તો હવે આપણે એમાં આપણા સમારેલા કેળા હતા એ નાખી દઈશું અને કેળાને પણ બે મિનિટ જેવું સતત હલાવતા રહીને સોજીની સાથે શેકી લઈશું તો મિત્રો અહીં આપણે કેળાને લગભગ બે મિનિટ જેટલા સોજીની અંદર શેકી લીધા છે તો હવે આપણે એની અંદર ડ્રાયફ્રૂટ નાખીશું જેમાં આપણે સૌ પ્રથમ કાજુ બદામ નાખીશું ત્યારબાદ સૂકી દ્રાક્ષ નાખી દઈશું અને એને પણ બધી જ સામગ્રી જોડે સતત હલાવતા રહીને ત્રણ મિનિટ સુધી શેકી લઈશું તો મિત્રો અહીં આપણે બધી જ સામગ્રીને બીજી ત્રણ મિનિટ સુધી શેકી લીધી છે તો હવે એમાં આપણે પાંચસો એમએલ જેટલું દૂધ ઉમેરીશું અને દૂધને પણ બધી જ સામગ્રી જોડે સતત હલાવતા રહીને ધીમીથી મીડિયમ ફ્લેમ પર બીજી ત્રણ મિનિટ સુધી શેકતા રહીશું જ્યાં સુધી આપણું બધું જ દૂધ એમાં શોષાઈને શીરો એકદમ ઘટ ના થઈ જાય તો મિત્રો તમે જોઈ શકો છો કે ત્રણ મિનિટ બાદ આપણું બધું જ દૂધ શીરામાં સોસાઈ ગયું છે તો છેલ્લે એમાં એક ચમચી જેટલો ઇલાયચી પાવડર નાખીશું અને પાંચથી છ ચમચી જેટલી ખાંડ નાખીશું અને બંનેને શીરામાં સારી રીતે મિક્સ કરીને બીજી બે મિનિટ સુધી હલાવતા રહીશું તો મિત્રો બે મિનિટ સુધી હલાવ્યા બાદ આપણો ઇલાયચી પાવડર અને ખાંડ શીરામાં સારી રીતે મિક્સ થઈને આપણો શીરો તૈયાર થઈ ગયો છે તો એને આપણે ગેસ પરથી નીચે ઉતારીને એક સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું તો મિત્રો તમે પણ કેળાનો આ હલવો એકવાર ઘરે જરૂર ટ્રાય કરો આ હલવો બનાવવામાં એકદમ આસાન છે અને કોઈ પણ ઉપવાસ હોય તહેવાર હોય કે પ્રસાદ તરીકે તમે આને બનાવી શકો છો તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો